નમસ્કાર, હું છું સંજય રાવલ. સુપરફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. દાહોદના ગરવાડા તાલુકામાં આદિવાસી સમાજની આમલી 11ની પરંપરા યથાવત હેમકુંડમાં અસ્થિઓ વિસર્જિત કરાઈ. જેતપુરના જેતલસરમાં દીકરીને શ્રદ્ધાંજલિ આપવા પીપરવાડા ગામમાં યોજાઈ કેન્ડલ માર્ચ. આરોપીને જાહેરમાં ફાંસીની માંગ સાથે સમસ્ત ગામજનો દ્વારા કેન્ડલ માર્ચ કાઢવામાં આવી હતી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા અરવલ્લી જિલ્લો કોરોના મુક્ત થઈ ગયો હતો, જેના પગલે મોડાસા અને વાત્રક ખાતે ચાલતા કોવિડ સેન્ટરો બંધ કરી દેવાનો નિર્ણય પણ લેવાયો હતો. જામનગર જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, ત્યારે જામનગર જોધપુર તાલુકાના મોટીગોપ ગામે આજથી 31 માર્ચ સુધી સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય લેવાયો છે. જાફરાબાદ પંથકમાં હોળીના તહેવારોની પરંપરા મુજબ આજે પણ હાવડો આપવામાં આવશે, એક રિવાજ જોવા મળ્યો. અમીરગઢ તાલુકાનું ઇકબાલગઢ માર્કેટ યાર્ડ તારીખ 26/3/2021 થી 6 દિવસ માટે બંધ રહેશે. માર્ચ એન્ડિંગને ધ્યાને લઈને તમામ પ્રકારનું કામકાજ 6 દિવસ માટે બંધ રહેશે. ઓડેલીના અલીપુરા છોટાઉદેપુર રોડ પર પાર્ક કરેલી ગાડીનો કાચ કરી રોકડ રકમ અગત્યના કાગળ તેમજ લેપટોપ સાથેની બેગ ઉઠાવી ગઠિયો ફરાર થતાં બોડેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. ચોટીલા પાસે આવેલા થાનગઢના રૂપાવાડી ભરૂડી વિસ્તારમાં કોલસાની ખાણો ઉપર ચોટીલા આસિસ્ટન્ટ કલેક્ટરે દરોડા કર્યા. 25 જેટલી ચરખીઓ કબજે કરી, 5 ટ્રેક્ટરો અને 300 કિલો વિસ્ફોટ કબજે કર્યો. 100 ટનની કાર્બોસેર સીઝ કરતા ખનિજચોરોમાં દોડધામ મચી જવા પામી હતી. ખીલાવડની દીકરી પર દુષ્કર્મ આચરનારને તાત્કાલિક નિર્ણયથી કડક સજા આપવા માટે મહિલા સુરક્ષા સહાયકતા સંગઠન દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ગાંભોઈ નેશનલ હાઈવે પર દૂધની નદીઓ વહી, દૂધનું ટેન્કર પલટી મારતા દૂધની રેલમ છે, સ્થાનિકોની દૂધ લેવા પડા પડી. પ્રાતિદના જૂના રસુલ પાસે ક્રુઝર ગાડીનો ચાલક પૂરઝડપે બેદરકારી ગફરતભરી રીતે હંકારી લાવતા પ્રાંતિજ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અમદાવાદના IIMમાં કોરોનાના 23 કેસો આવતા ખરભરાટ, કેમ્પસ કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયું. મહારાષ્ટ્ર સંકટ પર બોલ્યા રાઉત, દેશમુખના રાજીનામાને નથી જરૂર. રાજકોટમાં યુવક પર હથિયાર વડે હુમલો કરી ચલાવી લૂંટ. કોરોનાના ભવિષ્ય પર મુખ્યમંત્રીની ભવિષ્યવાણી, ગુજરાતમાં કેસો વધશે પછી ડાઇન બ્રેક આવશે. સુરતમાં રસી મુકાયા બાદ વૃદ્ધ મહિલાનું મોત. વાઘોડિયામાં કોરોનાએ કહેર મચાવતા તાલુકાની વિવિધ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા 19 જેટલા શિક્ષકો કોરોના સંક્રમિત થતા શિક્ષક જગતમાં ખરભરાટ મચી જવા પામ્યો હતો. IPL સિઝન T20 વિશ્વકપ માટે ઉપયોગી નિવડશે, બેયર સ્ટો. રાજકોટમાં યુવતીએ ફાંસો ખાઈને કરી આત્મહત્યા. શ્રી ગંગાનગર આર્મીની જીપ્સી દુર્ઘટનાગ્રસ્ત, 3 જવાનોના મોત. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1790 કેસ નોંધાયા. ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 53,476 કેસ નોંધાયા. તો સુપર ફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZS TV.